Good day, welcome to Live Internet News Press. This worldwide internet news media is broadcasting news, advertising, promoting, providing website and web application over 190 countries of the world since 2012 year. Thank you. Let's know today's news. भारतीय भी अपने सैनिकों का मान करते हैं, सम्मान करते हैं, तो ऐसे ही एक गीत जो हम आपको सुनाने जा रहे हैं, हमें चाहेंगे आप भी हमारे साथ इस गाने को गा। आप कोई भी फोटो खिंचाएगा, मैं उनका मोबाइल एंजॉय करते हैं। मंत्रोच्चार करो बता, एक साथ मंत्रोच्चार कर जो बोलो। प्रभारी भी है स्वामी जी, आध्यात्मिक तौर पर जातवाद के खिलाफ मुहिम चला रहे हैं। ऐसा एक आध्यात्मिक साधक अपने बीच में उपस्थित है, उनको भी मैं मंच पर स्वागत करता हूँ। प्लीज स्वामी जी। Yummy!
आज का हमारा मुख्यमंत्री अभी आज सुगदन थैंक यू अभी सबको धन्यवाद कार्यक्रम को आगे बढ़ाते हुए शांति ओम शांति ओम अर्थात हूँ आत्मा अने शांति नो अर्थ छे के हूँ आत्मा शांत स्वरूप छू। रविवार नी आ संध्याए आपणे आध्यात्मिक गीता पाठशाळाना उद्घाटन प्रसंगे ज्यारे अहीं भेगा थया छे अने आजना कार्यक्रमना अध्यक्ष स्थाने आपणा दैवी भ्राता पुरुषोत्तम भाई रूपालाजी उपाध्याय भाई तारक मेहताना उल्टा चश्माना सौना प्यारा नटू भाई સ્વામીજી અને ટૂંક સમયમાં આપણી વચ્ચે આપણા વિસ્તારના પ્રદીપસિંહ ભાઈ પણ પહોંચી રહ્યા છે તો મંચસ્થ મહાનુભાવોની સાથે સાથે સભામાં ઉપસ્થિત સૌ આત્મન ભાઈઓ અને બહેનો પંજાબી હોય મદ્રાસી હોય ક્યાંના હોય સિંધી હોય પણ ગુજરાતી ભાષા એટલી સરસ બોલશે કે આપણને નવાઈ લાગે ગુજરાતનો વાણીઓ હું બટકો ની ઊંચી એટલી શાંતિ થી સાંભળજો એટલી તાળીઓ પાડજો એટલો દાદ આપજો ઉનકો હરિદ્વાર મિત્ર મંડળ કી તરફ સે મે હાર્દિક સ્વાગત કરતા હું अभी जिसको शाल उड़ाने बाजू नजर रखो ये बाजू उदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाभवस्यमिदं सर्वं यत्किञ्चित् जगतां जगत् तस्य सिद्धनम् संव આજના આધ્યાત્મિક પાઠશાળાના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન મારા માર્ગદર્શક નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ કેન્દ્રમાં કૃષિ મંત્રી તરીકે જવાબદારી સંભાળતા માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા હરિદ્વાર મિત્ર મંડળ ના ઉપક્રમે અમદાવાદ મહાનગરની અંદર એક આધ્યાત્મિક પાઠશાળા ખુલ્લી મૂકવાના મંગલ કાર્યક્રમમાં
मंच पर विराजमान મારું નામ દુષ્યંતભાઈ, હરિદ્વાર ચેરિટેબલ ટ્રસ્ટ જે બજે સેવાકીય કાર્ય કરે લોકો મને ઓળખે છે અને હરિદ્વાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે છેલ્લા 9 વર્ષથી સંકળાયેલો છું. હરિદ્વાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ શરૂઆતમાં કરોલ તાલુકાના પલોડિયા ગામેથી સ્ટાર્ટ કરીને ચેરમેન પદે હરિભાઈ નાયર, જેઓ મૂળ કેરાળાના વતની છે અને પોતે એજ્યુકેબ ઇન્ડસ્ટ્રીના માલિક છે, તેઓએ ગરીબી જોઈ છે, ગરીબોના પરિવારો કેવી રીતે જીવી રહ્યા છે એ જોયું છે, એટલે એમને વિચાર આવ્યો કે હું એક ટ્રસ્ટ બનાવી અને તમામ ક્ષેત્રે મારે લોકોની સેવા કરવી છે. એટલે મને સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, શારીરિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે તમામ રીતે એમણે પોતે એમની કમાણીમાંથી જેમ કહ્યું છે કે 10% મારે વાપરવા ધર્મ કાર્યમાં, એ રીતે એમણે કર્યું. એમણે શરૂઆતમાં પલોડિયાની અંદર એમણે શૈક્ષણિક ક્ષેત્રે લગભગ 200 જેટલા બાળકોને આજુબાજુમાંથી બોલાવી વિનામૂલ્યે એમને ટ્યુશન આપતા અને ટ્યુશન આપવામાં સવારે 8 થી 10 વાગ્યા પછી એમની આર્થિક હેલ્થ સારી રહે એ એટલા માટે એમણે ફૂડ વિતરણમાં એ પોતે આપતા હતા દૂધ, 200 ગ્રામ દૂધ અને એમાં કપ્લેટ કાજુ બદામ નાખીને કપ્લેટ આપતા હતા, આ રીતે વિનામૂલ્યે કરતા. એ પછી અમે ગરીબોના ઘર જોયા તો અમને લગભગ 35 થી 36 જેટલા સંડાસ વિનામૂલ્યે ગામડોના ગરીબોના ઘરમાં બન્યા હતા. અમને એ વડોદરાની અંદર સયાજીરાવ હોસ્પિટલમાં પણ મિનરલ વોટર પ્લાન્ટ નાખી અને પોતે મોટું સેવા કરી છે, એ પણ ચાલુ છે. એ પછી એમણે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે પણ એમણે મિનરલ વોટરના પ્લાન્ટ, એ પ્લાન્ટ લગભગ 10 લાખ રૂપિયાનો થાય છે, એ 10 લાખ રૂપિયા પોતે પોતાના તરફથી ખર્ચી અને ગ્રામ લોકોને શુદ્ધ પાણી મળે એવી વ્યવસ્થા કરી છે. એમણે હરિદ્વાર મિત્રમંડળ દ્વારા કોઈ પણ ગરીબ એમના ઘરે આવીને કે એમની કંપનીમાં આવીને જો વાત કરે કે મારે બીમારી લાગુ પડી છે, મારા ઘરથી મારી પત્ની, મારો દીકરો કે મારો પતિ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, એને દવાની જરૂર છે, એને ઓપરેશનની જરૂર છે, એનો 2 લાખ 5 લાખ રૂપિયા ખર્ચો થાય છે, તો એ પણ પોતે કરી અને પોતે એમને મદદ કરતા હોય છે. એ જ રીતે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ, કોઈ ગરીબનો વિદ્યાર્થી હોય તેને ભણવા માટે પણ એ પોતે 5000થી માંડીને 50000 રૂપિયા સુધીની પણ પોતે ફી ભરી અને એ શૈક્ષણિક કાર્ય કરે છે. ધાર્મિક કાર્યક્રમમાં પણ ઘણી વખતે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત ઉત્સવો પણ એ પોતે એમના હરિદ્વાર મિત્ર મંડળ દ્વારા ચલાવે છે, એ એક આજે ઉલ્લેખનીય છે. ખાસ તો વટવામાં આજે જે કાર્યક્રમ વિશે, આજના મહાનુભવ વિશે અને આમંત્રિત મહેમાનો વિશે શું કહેશો? હા, પોતે ધાર્મિક વૃત્તિ બહુ ધરાવે છે, એટલે ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિએ એમને એમ થયું કે આજના યુગમાં જ્યારે કેમેરા, મોબાઈલ યુગ થયો છે, વોટ્સએપ, ઇન્ટરનેટ ઉપર જ્યારે લોકો રચી પગ્યા છે ત્યારે એમનામાં આધ્યાત્મિક જ્ઞાન ઘટતું થઈ રહ્યું છે, ત્યારે એ આધ્યાત્મિક જ્ઞાન વધે એટલા માટે એમને વટવાની અંદર એમણે આ પાઠશાળાનું આજે એમણે નિર્માણ કર્યું છે અને એમાં આપણા કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલજીના હસ્તે એનું ઉદ્ઘાટન કરાવ્યું છે અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના હાથે એમણે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે અને આજે એમણે પોતે આ વિસ્તારના અને અન્ય વિસ્તારના જે કોઈને ધર્મ અને અધર્મ વિશેનું જે ભેદભાવ છે એમાં ધર્મ એટલે શું અને અધર્મ શું એનું જ્ઞાન આપવા માટે અને પોતે આધ્યાત્મિક
એટલે ધર્મને કેવી રીતે ઉજાગર કરવો, પ્રકાશમાં લાવવો, એ એમનું મેઇન કેન્દ્ર રહેશે. આ કલાકારો જે આવ્યા છે, ટૂંકમાં કહેજો. આજના કાર્યક્રમમાં આપણા કૃષિમંત્રી, કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ આવ્યા છે. આપણા તારક મહેતાના ઉલટા ચશ્માના કલાકાર નટુ કાકા એઓ પણ ઉપસ્થિત છે. આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ પણ ઉપસ્થિત છે. તેઓ પણ આ સેવાકીય કાર્યથી ખરેખર ખૂબ જ પ્રભાવિત છે અને તેમનાથી ખૂબ જ ખુશ છે. ખૂબ જ સેવાકીય અને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અભી હમને જો આર્થિક સહાય દે રહા રૂપિયા, ઉનકા ભી 3 લાખ રૂપિયા ટ્રસ્ટ છે. સિંહ ઉનકા મકાન, કમલ સિંહ ઓ દીપક કુમાર, અક્ષય મકવાણા, મુકેશ પંચાલ, રિદ્ધિ ભાવેશ કુમાર પત્રકાર કામ કર રહે, પત્રકાર કા પંચાલ રિદ્ધિ ભાવેશ કુમાર સર, થેન્ક યુ. ઉદ્દેશ એ હૈ અમારા સંસ્કૃતિ આજકલ બાકી અલગ જો રિલિજન કે બારે મેં જ્યાદા ઇસમેં નહીં જાતા હું, લેકિન અમારા જો હિન્દુ સંસ્કૃતિ અભી પીછે જા રહા હૈ. જય શ્રી રામ બોલને મેં ભી અમારા જો લોગ ડરતા હૈ, લેકિન વો આગે જાકે યાદ હૈ કે હિન્દુસ્તાન કહાં જા રહા હૈ, હિન્દુ સંસ્કૃતિ કહાં જા રહા હૈ, વો ઉસકા ધ્યાન મેં રખતે હુએ હમ હમારી તરફ સે કમ યે ઇલાકા કા બચ્ચા આને વાલા જો પીઢી હૈ હમારા સંસ્કૃતિ મેં રહે, વો સંસ્કૃતિ શીખે, વો ઇરાદે સે મેં ખાસ કરીને હવે એનો વધુમાં વધુ વિસ્તાર થાય, લોકો વધુમાં વધુ લાભ લે અને હિન્દુ સંસ્કૃતિ તરફ વળે તે માટેના આપના શું પ્રયાસો રહેશે? મેરી તરફ સે મેરે જીતના હો સકે ઉતના મેક્સિમમ કોશિશ કરૂંગા. અભી હમારા બ્રહ્મા કુમારી સમાજ ના રામોલ સેન્ટર સે હમ જુડા હુઆ પિછલે 5-6 સાલ સે, જો રક્ષાબંધન હૈ, એસા અચ્છા અચ્છા શિવરાત્રિ હૈ, એસા સાંસ્કૃતિક કાર્યક્રમ કે સાથ લેકર હમારે સાથ જુડા હુઆ હૈ, તો આગે ઉનકે સાથ રહે કે ક્યોંકિ હમારા કો ઇતના નોલેજ નહીં હૈ મેરે મેં ભી, ઇસલિયે મેરે કો ભી દુખ હો રહા હૈ, મેરે કો ઇતના નોલેજ નહીં હૈ હમારા સંસ્કૃતિ કે બારે મેં, કોઈ પૂછે તો ઇતના બતા નહીં સકતા, લેકિન આને વાલા જો પીઢી હમારા જો બચ્ચા લોગ વો ઉસમેં નહીં શરમ મેં નહીં રહે, ઇસલિયે ઉનકો કુછ નોલેજ મિલે, ઇસલિયે ઇસ સંસ્થા સે જોડકર હમ મેં કાર્ય આગે બઢાયે. എന്താ പറയുക, എന്തായാലും കേരളത്തില് അത്രയും ഇപ്പൊ നടക്കൂല, വരും കാലങ്ങൾ നടക്കും എന്ന് നമുക്കറിയാം, പക്ഷെ ഇപ്പൊ എന്തായാലും നടക്കൂല, അതുകൊണ്ട് ഞങ്ങൾ ഇവിടുത്തെ മലയാളികളെങ്കിലും ഇവിടെ പഠിപ്പിക്കാൻ ഞങ്ങൾ ശ്രമിക്കുന്നുണ്ട്. നമ്മുടെ സംസ്കാരം മുന്നോട്ട് കൊണ്ടുവരണം, ഹൈന്ദവ സംസ്കാരം വളർത്തണം, ഹൈന്ദവ ഹിന്ദു ഉണർന്നാൽ ദേശം ഉണർന്നു, ദേശം ഉണർന്നാൽ ലോകം ഉണർന്നു എന്നുള്ള സിദ്ധാന്തം അതിന് അടിസ്ഥാനമാക്കിയാണ് നമ്മൾ ഈ പ്രവർത്തനം മുന്നോട്ട് കൊണ്ടുവരാൻ ആഗ്രഹിക്കുന്നത്. થેન્ક યુ વેરી મચ સર. હું પીબી ઉપાધ્યાય, રિટાયર્ડ આઈપીએસ. હરિભાઈનું જે ટ્રસ્ટ છે આપણું હરિદ્વાર વિતરણ ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં છેલ્લા 10 વર્ષ એમની સાથે જોડાયેલો છું. ખાસ કરીને જે આ સંસ્થાની પ્રવૃત્તિ છે, જે અનેક વિસ્તારોમાં વિસ્તરી છે અને આજે વઢવાણમાં એનો પ્રારંભ થઈ ગયો છે, તો શું કહેશો આ સેવાની પ્રવૃત્તિ સર? આ એક એમનું બહુ સ્તુત્યપૂર્વ છે કે જે આપણે ગુજરાતીઓ અહીંયા ગુજરાતમાં નથી કરી શકતા એવું કેરળથી આવીને હરિભાઈ આપણને માર્ગદર્શક બની રહ્યા છે. અત્યાર સુધી સામાજિક કાર્યો તો કર્યા, પણ ધાર્મિક કાર્યમાં પણ હવે એમને જે આગેવાની લીધી છે એ અમારું એક બહુ આગળ પડતું કાર્ય છે. એમણે જેમ કીધું એમ કે આપણી સંસ્કૃતિ નાશ નથી થઈ પણ લુપ્ત થતી હોય ને એવો એક અંદેશો છે, તો એ સંસ્કૃતિને જાળવી રાખવા માટેનું બહુ ઊંચું પગલું છે, બહુ ઉમદા પગલું છે.
અને દાનમાં સાથે બી સમાજા ગુજરાતી તરીકે એમનું ભેટ આપું છું. આઈએ સરજી, આઈએ આઈએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. Inauguration of here I am with your great pressure our Hari Bhai. He is actually from Kerala, but he came here with his hard work and hard-earned money, all the his hard work and his sweating he spent for the society. Now it's a great opportunity and it's a great venture, because for the villages here, they are from I had seen the villages, a lot of people I met here today, but they are all from a very poor background, but it's very helpful for their future. And today I had seen he given lots of awards to the name of their trust, and they built houses, support the kids, students. But it's actually normally lots of business people are there, but they don't have that. People are earning money, but they don't have that mind to help the society. But this really is socialism. Normally, a normal human being don't have that thing, because this is because of, I think this is because of the cultural background of his, maybe not because of his earning and all, because he has a very good cultural background from his childhood, I think. So it's a maybe it's from Bharatiya Janata Party or RSS or anywhere. RSS, maybe like everyone, but maybe it may be the strength, the backbone of his all the maybe this good karmas. Anyway, thank you very much.